નમસ્કાર, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર દોડિયા. શીતળતા શોધવા સાને ફરે છે માનવી તું હિમાલયમાં, શીતળતા શોધવા સાને ફરે છે માનવી તું હિમાલયમાં, જે મા બાપના ચરણોમાં હોય છે એ ક્યાંય નથી હોતી. મા બાપના ચરણોમાં જે શીતળતા હોય, જે કૃપા હોય, જે આશીર્વાદ હોય, એ દુનિયાના કોઈ ભગવાનમાં પણ નથી હોતી. કારણ કે મા બાપ એ ભગવાનનું રૂપ છે જેને આપણે જન્મ આપ્યો છે. પણ યુગ એવો આવી રહ્યો છે કે એવો આવી ગયો છે, આપણે બધા આપણી ભૌતિક સુખ માટેની દોડધામમાં ક્યાંક ને ક્યાંક આપણે આપણા મા બાપને ભૂલી ગયા છીએ અથવા ભૂલતા જઈએ છીએ. ત્યારે એક વ્યક્તિ જે પોતાને પોતાના મા બાપ નથી છતાં બીજા સંતાનો જે સંતાનો છે એને યાદ અપાવે કે મા બાપ કોણ છે, મા બાપનું મહત્વ શું છે, માતા પિતાનું પૂજન શું છે, માતા પિતાના ચરણોનું પૂજન શું છે. એ વ્યક્તિ વર્ષોથી આ પ્રવૃત્તિ કરી રહી છે અને એ વ્યક્તિ એટલે રાજકોટના મધુસૂદન માણેક, જેને સુંદરકાંડના અનેક વર્ષોથી પાઠ કરી રહ્યા છે. આ ઉપરાંત જ્યોતિષ પણ માં એટલી શ્રદ્ધા એ ધરાવે છે અને વૈષ્ણવ, પરમ વૈષ્ણવ ભક્ત છે એવા મધુસૂદનભાઈ માણેક આજે આપણા સ્ટુડિયોમાં છે. આવો એમને મળીએ. મધુસૂદનભાઈ, આપનું સ્વાગત છે કરુણા ટોક્સમાં. હા, અશો પલવના શીતળ છાંયડે હંકના ઇંડોળે હિજકતા ભગવાન દ્વારકાધીશનું ધ્યાન ધરી માં ગોમતી મૈયાને દંડવત પ્રણામ કરી આપ સમક્ષ નિવેદન કરતા હર્ષ અને આનંદની અનુભૂતિ થાય છે. વાહ વાહ, આપણા ઉદાર સ્નેહથી અભિષિક્ત થઈને સાર્થકતા અનુભવી રહેલ મધુસૂદનભાઈ માણેકના જય શ્રી કૃષ્ણ. જગતમાં માતા પિતાનું સ્થાન અનોખું છે. માતા પિતાનું આપણે ઋણ ક્યારેય ચૂકવી શકતા નથી, એટલે લોકોને આનું જ્ઞાન પ્રાપ્ત થાય. મા બાપ શું છે, 68 તીરથ માતા પિતાના ચરણોમાં છે અને મા બાપની સેવા કરે એ ભગવાનની સેવાથી પણ ઊંચી છે અને મા બાપની સેવા કરે એને ક્યારેય તકલીફ પડતી નથી. આશીર્વાદમાં પ્રબળ શક્તિ હોય છે અને મા બાપના આશીર્વાદ મળે તો મૃત્યુ પણ થંભી જાય. મા બાપના ચરણ ધોવાથી આપણા હૃદયમાં પ્રસન્નતા અને દિવ્યતા વ્યાપી જાય છે. 68 તીરથનું પુણ્ય પ્રાપ્ત થાય છે. મા બાપ છે એ સ્વયં ભગવાન છે. આજના કડીકાળની અંદર, આધુનિકની અંદર માણસ પાસે કોઈ નોલેજ નથી અને મા બાપની આજ્ઞા પાડતા નથી, એના કારણે જીવન ચૂકી જાય છે. એટલે મા બાપનો મહિમા જગતમાં મોટામાં મોટો છે. માતે મારું મંદિર, પિતા મારી પૂજા, તમે દેવતા છો, મા બાપથી મોટું દુનિયામાં કોઈ નહીં. માતા મારું મંદિર ને પિતા મારી પૂજા, તમે દેવતા છો ને તમે દેવતા છો. નવ દસ મહિના મારો પાર જીલ્યો છે, ભીને સુઈને પોતે કોરે સુવડાવ્યા. આ પારણાની દોરી જાલી ઇચકે ઇચકા, લાડ લડાવી જીવન બાગ બનાવી, ભણાવી ગણાવી જીવન રાતે બતાવ્યો, સંસ્કારો આપી સાચો માનવ બનાવ્યો. માતા પિતા સાચા શ્રી ભગવાન, એવું સમજે સાચો સત્સંગ છે. દાખલા જુઓ તમે શ્રવણ ને પુંડરીક ના, એવા દીકરા માટે પ્રભુને માન ને માન છે. સામુ બોલીને કરે છે અપમાન, એ મોટો શેતાન ને શેતાન ને શેતાન છે. મરિયા પછી તો ખોટા લગાડે, જીવન નો સાર તમે સમજી જજો રે. ભક્તિ એ અમ
ઋત અમૃત પાન છે ને મારી મારી મમતાની મમતાની મૂરત મીઠા શીશ પિયા કરે મીઠા શીશ પિયા કરે દિશ દિન હેત જરે છે માતા મારું મંદિર ને પિતા મારી પૂજા તમે દેવતા છો ને તમે દેવતા છો. વાહ મધુસૂદનભાઈ વાહ, બહુ જ સરસ માતા પિતાની આ લાગણી ને પ્રેમ વ્યક્ત કરતી આ જે વાત તમે કરી ગાઈને બહુ જ સરસ ભાવ સાથે તમે આ રજૂ કર્યું. મને એ કહો મધુસૂદનભાઈ કે આ મા બાપના ચરણોનું પૂજન કરવાના જે કાર્યક્રમો તમે કરો છો એ કેટલો સમય થયો ને એ વિચાર ક્યાંથી આવ્યો? મારા માતા પિતા જયારે ધરતી ઉપરથી વિદાય લીધી ત્યારે મને વસવસો બહુ લાગતો, રહી ન શકતો, ક્યાંય જઈ ન પડતું. એટલે મને એમ થયું કે મા બાપ નું જગતમાં સ્થાન કેટલું ઊંચું છે. મારા મારા મા બાપ વયા ગયા તો અન્ય લોકોને આ જ્ઞાનની પ્રાપ્તિ થાય એવો મને વિચાર આવતા તરત મેં અમલમાં મૂકી લીધો. 2005 મને આ વિચાર આવ્યો અને ત્યારથી મારી પ્રવૃત્તિ ચાલુ છે. લગભગ દર મહિને પ્રોગ્રામ થાય છે. હમણાં કોરોનાના કાળમાં બધું અટકી પડ્યું, બાકી પ્રવૃત્તિ મારી અજરમર અને બ્લડમાં છે એટલે હું જીવીશ ત્યાં સુધી. મા બાપ ના પ્રોગ્રામ તો કરવાનો, એમાં મને કોઈ રોકી ન. મા બાપ થી મોટું દુનિયામાં કોઈ નથી, કોઈ કરતા કોઈ. ઘણા બધા કાર્યક્રમો તમે કર્યા અને હજુ પણ કરો છો, તો ક્યાંય એવો કિસ્સો ખરો કે દાખલા તરીકે કોઈ વર્ષો સુધી મા બાપ ને મળ્યા ન હોય અથવા તો એમની લાઈફ એવી હોય જેના કારણે મળી ન શકતા હોય અથવા તો એમનું પૂજન ન કરી શકતા હોય, એને વર્ષો પછી પૂજન કર્યું હોય ને પછી એમની લાગણી શું હતી એના તમે ક્યાંય સાક્ષી બન્યા હોય? તો એવા કેસમાં એવું છે કે માતા પિતા એમને વયા ગયા હોય અને એની તસવીર રાખી અને પૂજન કરતા હોય અને મા બાપ ને યાદ કરતા હોય, યાદ કરે એટલે વ્યવસ્થિત એનું પૂજન થાય અને એ પોતાનું પણ પૂજન હું કરાવો. માતા પિતા વયા નથી પણ તસવીર છે એટલે મા બાપની પાછી પરિક્રમા પણ કરવાની. પરિક્રમા કરવાથી ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય અને મા બાપની સેવા કરે ને એને જિંદગીમાં ક્યારેય તકલીફ ન પડે એવું જીવન છે. હું શું હું એ કહેવા માંગુ કે હયાત હોય દાખલા હયાત માતા પિતા, હયાત માતા પિતા હોય ને પછી કોઈ સંતાન એમની પૂજન કરતા કરતા ભાવમાં આવી ગયા હોય કે એવું કીધું હોય કે વાહ આજે મેં આટલા વર્ષ પછી મારા મા બાપ ને કે પપ્પા મમ્મી ના ચરણો નું પૂજન કર્યું, તો એવો કોઈ કિસ્સો તમને યાદ હોય? રાજકોટ ની અંદર લુવાણા સેવા મંડળ ટ્રસ્ટ, એમાં નામ તો ના આવડે પણ બુદ્ધદેવભાઈ કરીને છે, એને ઘણા વખત પછી મારી પ્રવૃત્તિનો ખ્યાલ હતો. પછી એને જલારામ મંદિર માં એના મમ્મી ને લઈ આવ્યા એમ અને ચરણો ધોયા અને ઈ તસવીર દિવ્ય ભાસ્કર વાળા એ છાપામાં પણ અંકિત કર્યું, એની નકલ મારા આલ્બમમાં પણ છે એટલે એને પણ ઈ યાદ કરું છું કે એના યાદ આવ્યા અને એને ઈ પ્રવૃત્તિને બિરદાવી અને ઈ પ્રસંગ તમે જો એટલે આંખમાંથી આવડવાની ધાર જાય. એ વખતે અશોક ભટ્ટ પણ મોજુદ હતા, ઘનશ્યામભાઈ ઠક્કર બધા માણસો વ્યવસ્થિત હતા, એમની મહેમાન તરીકે ની હાજરી હતી. વાહ વાહ મધુસૂદનભાઈ, આ જે પ્રવૃત્તિ છે ખરેખર અત્યારના યુગમાં લોકપ્રિય છે. પણ મને એ પણ યાદ છે કે તમે ઘણા વખત પેલા સુંદરકાંડના બહુ જ સરસ પાઠ કરતા, હજી પણ કરો છો, તો એ શરૂઆત સુંદરકાંડની કેવી રીતે થઈ? અને એક મને એની પેલા એ પણ જણાવો કે તમે ગુરુકુળમાં પણ હતા પછી અહીંયા લાઇબ્રેરીમાં પણ, તો એ આખી યાત્રા શું છે? શરૂઆતમાં જઈને મને બીએડ માં એડમિશન મળતું જ નહોતું એટલે હનુમાનજીનું મેં અનુષ્ઠાન કર્યું. તે પછી સંપૂર્ણાનજી બાબાએ મને સ્વામિનારાયણ ગુરુકુળમાં એડમિશન અપાયું, ઓલા બીએડ કર્યું. પછી હું ગુરુકુળમાં ટીચર બન્યો અને ગુરુકુળમાં તો સંસ્કાર નું જ કામ હોય અને પેલો જ દિવસે મેં ધર્મ અંગીકાર કર્યો, વર્તમાન ધરાવ્યા, તિલક ચાંદલો કંઠી બધું કવર કર્યું અને ગુરુકુળની પણ નોકરી કરી. ત્યાર પછી
આદર્શ પ્રાથમિક શાળામાં એક વર્ષ કામ કર્યું, નાનજીભાઈ ચૌહાણની સ્કૂલમાં, કેતન કન્યા વિદ્યાલયમાં પણ કામ કર્યું સરોજબેન શિક્ષક તરીકે, અને માનવ સેવા સમાજ ટ્રસ્ટમાં પણ સેવાઓ આપેલી છે, અને જીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં પણ સેવા આપી, અરણસિંહજી હાઈસ્કૂલમાં પણ લીવ વેકન્સી પોસ્ટમાં હતો, અને કસ્તુરબા આશ્રમમાં ઘણો વખત કામ કર્યું મેં, કસ્તુરબા આશ્રમ રાજકોટની અંદર, એટલે ઈ પણ બધું ભગવાનની દયા થઈ એ ટ્રસ્ટમાં ઘણા વખત કામ કર્યું, અને મને તો જવા દેતા નહોતા ત્યારે મારે માનતા લેવી પડી શ્રીનાથજી ભગવાનની કે મને આમાંથી છોડાવો, તઈ નોકરી મૂકી છે. એટલે આપનું એક જે ખાસ કરીને શિક્ષકો પ્રત્યેનું એ જે એક માન હોય છે, જ્યારે પોતે વિદ્યાર્થીઓ સાથે એ રીતના એમનો નાતો એક જોડાઈ જાય, ચોક્કસ આપ જે કહો છો એ લાગણી હોય જ એને. મધુસૂદનભાઈ, તો થઈ તમારા શિક્ષણની ને જે કારકિર્દીની વાત, પરિવારમાં કોણ કોણ અત્યારે? પરિવારમાં મારા પત્ની, બે દીકરા, બંનેના લગ્ન થઈ ગયા છે, એમના ત્યાં પણ દીકરો દીકરી, અને એક બાબા ને ત્યાં દીકરો, અને રાજકોટ ની અંદર ગુંદાવાડીમાં દુકાન છે બંગડી પાટલાની, અને નાનો બાબો છે એને રાજસ્થાનમાં દુકાન છે, એના ત્યાં માણસો દ્વારા એ દુકાન ચાલે, એનું હોલસેલ નું છે, નાનું ઓલું છે. એટલે તમે નિવૃત્ત ને? હું નિવૃત્ત ટોટલી, કોઈ પણ પ્રવૃત્ત પાસે પ્રવૃત્તિશીલ કરો, પણ બીજું નોકરી ધંધો કઈ નહીં, જ્યોતિષી કરો, એમાં મને કામ મળે. શીખા છો કે ના? મને એ હનુમાનજી નું અનુષ્ઠાન, માતા પિતાના આશીર્વાદ અને ગાયત્રી માના અનુષ્ઠાન થી અજ્ઞાન ની પ્રાપ્તિ થઈ, અને એના દ્વારા હું જે કઈ મને આવક થઈ છે, જ્યોતિષ ના હું પૈસા લઉં છું, અને એ મા બાપ ના પ્રોગ્રામ માં હું વાપરું, મને કોણ આપે? જે કઈ મને કમાણી થાય એ માતા પિતાના પ્રોગ્રામ માં બધા વાપરી, એ પૈસો મારાથી અડાય નહીં, બરોબર? અને મારે તો છોકરાઓ કમાય એટલે કઈ જરૂર નથી, બહુ તો જરૂર પડે તો યાત્રામાં હું વાપરું, બાકી પૈસાનો સદુપયોગ. બીજું તમે એ પણ વાત કરી કે સંતો ના દર મહિને અથવા તો એક સમયાંતરે જાતા હો છો, એ આખું આયોજન શું હોય છે? હું કોઈ પણ સંત છે ને એને ભગવાન સમાન માનું છું, અને સંત ને ચરણ સ્પર્શ કરો ને તો તમારું બધું દુઃખ ધોવાઈ જાય. તો આ તો ચરણ ધોવાની વાત કરી, ચરણ ધોવાની લગભગ બધા ઇનકાર કરતા હોય છે, પણ મારો એમાં અઠાગ્રતા હોય છે કે ભગવાન ભક્ત ને આધીન જાવી દલીલ કરું એટલે મને ચરણો ધોવા દે, એટલે ચરણ ધોવાથી પુણ્ય ની પ્રાપ્તિ થાય, એટલા માટે હું દ્વારકા દર મહિને હુંડી ચડાવવા પણ જાઉં, એમ આ મારો મનોરથ. એટલે વર્ષમાં 4-5 વાર નાથ દ્વારા શ્રીનાથજી જવાનું ને રાજા નરસોટે એ મારા મેઇન કેન્દ્ર, અને કાશી એ પણ જવાનું ભાગવત સંતક. આ જીવન છે, ભક્તિ સિવાય મને કઈ આવડતું નથી, નમી ને રહેવાનું કાળ ક્રોધ હું કરતો નથી. વાહ વાહ. અચ્છા, સંતોમાં આપને યાદ અપાવી દઉં કે હમણાં ડિસેમ્બર મહિનામાં જ રાજકોટમાં 12 વર્ષ પછી મોરારી બાપુની રામકથાનું આયોજન સદભાવના વૃદ્ધાશ્રમના દ્વારા થઈ રહ્યું છે, અને તો તમે એને મળ્યા છો મોરારી બાપુ? મોરારી બાપુને હું ફોન કરીને તલગાજરડા લઈ ગયો હતો આશીર્વાદ લેવા માટે. બાપુને કીધું મારે કથાકાર બનવું છે, મને આશીર્વાદ આપો. એટલે બાપુએ મને ગ્રીન કલરની પેન લઈ, બાપુને એ પેન વધારે પ્રિય એટલે મને આશીર્વાદ આપ્યા હતા, અને મેં કીધું મને હાથમાં પણ રામ લખી દો. એમને લખી દીધું, પછી મારા બે બાળકો ભેગા હતા, મેં કીધું એને લખી દો, તો કે હજી એજમાં નાના છે રહેવા દો, નાખી લખી દો. એટલે બાપુએ લખી દીધા, અને બાપુની કથા વર્ષોથી આમ શું વાત, બાપુની કથા સાંભળવાથી હું રજાઓ લઈને જાતો કપાતો, એટલી પ્રિય કથા. મોરારી બાપુ એટલે મને એમ ભગવાન સમાન, એ હનુમાનજી નું રૂપ છે મારી દ્રષ્ટિએ. વાણીમાં કેટલું અમૃત, એની કથા સાંભળો એટલે તમે હલી ન હો. એક એક ચોપાઈમાં પ્રાધાન્ય છે, અને એક એક ચોપાઈ મહા મંત્ર છે. આ વખતે શું આયોજન? આ વખતે એટલે મોરારી બાપુ રાજકોટમાં પધારવાના છે, એટલે એમને મળવું તો બહુ અઘરું જેવું છે. એ તો કોઈ તમારા જેવા કૃષ્ણ ભક્ત, કૃષ્ણ સુદામા જી, તમે મને મુલાકાત કરાવો, તમે મને કૃષ્ણના રૂપમાં મળ્યા છો, અને હું તો એક નાનો સુદામા છું, હા, એટલે હુંડી ચડાવવા જાઉં છું, હે, એટલે તમે મારી એક વિનંતી. જો અમે 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 બધા નિમિત્ત છીએ ભાઈ, પણ તમારી જે ભાવના, તમારી જે શ્રદ્ધા છે ચોક્કસ ફળશે, અને અમે પણ પ્રાર્થના કરીએ કે તમને ખાસ એમના એકદમ નજીક થી મોરારી બાપુ ની મારી ઘરે પગલા પડાવો, મારી મુલાકાત કરાવી દો એવી મારી ઈચ્છા છે, કારણ કે ઘણા વર્ષે આ યોગ ને ઘણા વખત નો મારો મનોરથ છે,
પ્રોગ્રામમાં તો ન આવી શકે ને અનેક કામ હોય, પણ બાપુ મારું હૃદય છે, મોરારી બાપુ નો પરમ ભક્ત છું, અને કથાઓ બહુ સાંભળી છે ગામો ગામ. હમણાં થોડા સમય ત્યાં નથી જઈ શકતો જોગ સંજોગ પ્રમાણે, બાકી બાપુની કથા આપણો જીવનમાં પરિવર્તન આવે આવે અને આવે. કથા છે એ જીવનને ધન્ય બનાવે છે. કથા મારું પ્રકાર, હું જીવી નો આટલા મારા બાપુ મારા હૃદયમાં છે. જે સુંદરકાંડ નું આયોજન કરો છો, એમાં કઈ રીતે કોઈની ઘરે જવાનું કે કોઈ બોલાવે કે સમૂહ હોય છે કે તમે એકલા જાઓ? સુંદરકાંડ ના પાઠ નું મને જયારે આમંત્રણ આપવામાં આવે ત્યારે લોકો પૂછે કે તમારો ચાર્જ શું છે? મારો ચાર્જ કઈ નથી, તમે મને સાંભળો અને ભગવાન પ્રસાદ ધરાવી દો. અને સુંદરકાંડ ના પાઠમાં 3 કલાક થાય, અને પાઠ ચાલુ હોય ત્યારે કોઈને કોઈની સાથે વાત ન કરીએ, પાણી પણ ન પીવાય, અને ઘૂઘરા લઈ અને આખો સુંદરકાંડ નો પાઠ 60-60 ચોપાઈ કરવા, ઘૂઘરા વગાડતા વગાડતા, એ મારું મેઇન સાધન. એટલે ઘરે ઘરે જાઉં છું, ગામો ગામ જાઉં. 40 વર્ષ થઈ ગયા પ્રવતી, 40 વર્ષ થઈ ગયા. તો આટલા સરસ રીતે સુંદરકાંડ ના એ પણ તમે આ રીતે 3 કલાક સુધી ત્રણેય પાણી પીધા વગર પાઠ કરતા હોય, તો હું એવું માનું છું મધુસૂદનભાઈ કે તમને ચોક્કસ હનુમાનજી મહારાજ નો ક્યાંક ને ક્યાંક એવો આશીર્વાદ મળ્યા જ હશે કે જેના કારણે તમને આજે પણ તમે 70 કે 79 વર્ષે આવી તંદુરસ્તી ધરાવો. અવાજ પણ હમણાં બોલન મેં થાય, તો એવો કઈ તમને ક્યારે અનુભવ થયો હનુમાનજી મહારાજ? હનુમાનજી મહારાજ નું મેં અનુષ્ઠાન કર્યું. અનુષ્ઠાન રાતના સમયે થાય, 108 પાઠ કરવાના, એક જ આસન ઉપર બેસીને રાતના 10 પછી 9મે દિવસે દાદાના દર્શન ની અનુભૂતિ થઈ, 11મે દિવસે સ્વામિનારાયણ ગુરુકુળ નો ઓર્ડર આવ્યો, અને મેં અનુષ્ઠાન નોકરી માટે જ કર્યું હતું, અને મને મળી અને જોગી સ્વામી કીધું તમને હનુમાનજી એ મોકલા છે, એ પણ ત્રિકાળ જ્ઞાની હશે, અને એ સમજી ગયા તમને હનુમાનજી ની કૃપા થી આવી. હનુમાનજી નો મને આ પરચો મળ્યો, અને ગાયત્રી માના અનુષ્ઠાનમાં મને શ્વેત વસ્ત્રમાં ગાયત્રી માના દર્શન થયા કે મા તારી હંસ ની છે સવારી, અને દેવો કરે વંદના તારી મા તને ખમ્મા ખમ્મા, એવા માના દર્શન ની પણ અનુભૂતિ થઈ. સત્ય સત્ય પ્રમાણ ભગવાન ની. અચ્છા, જે અત્યારે જે ચરણો મા બાપ ના ચરણો ધોવાનું એમનું પૂજન કરવાનું જે કાર્યક્રમ તમે ચલાવો, એમાં કોઈ સ્કૂલમાં કે એવી રીતે જાઉં છો કે? સ્કૂલમાં તો મને ચાન્સ નથી આપતા, હું સ્કૂલોમાં જાઉં છું, પણ સ્કૂલ વાળા નહીં, પણ છાપામાં મારે પ્રેસ નોટ દેવાની હોય એટલે લોકો નામ નોંધાવે, અને મને સ્થળ મળવું જોઈએ, કોઈ મંદિર છે કોઈ હોલ છે, અને એ રીતે પછી એમાંય સંતને પેલા બોલાવવાના, સંતની પૂજા કરવાની, એના ચરણ ધોવાના, ત્યાર પછી મા બાપ નો પ્રોગ્રામ આગળ આવે અને એ પ્રવચન આપે, દરેકને પૂજા આપો, પુષ્પમાળા બધું મારા તરફથી, અને ભાગ લઈ અને ઇનામ પણ આપો, અને સર્ટિફિકેટ પણ ખરો તમારા તરફથી, મારા તરફથી કોઈનો રૂપિયો લીધો નથી, લવાય નહીં, એ પુણ્ય પ્રદાન કરું છું. એટલે મા બાપ થી મોટું દુનિયામાં કોઈ નથી, અને આ પ્રેરણા મને 2005 થી મળી. સ્વામિનારાયણ મંદિર વાળી સી એમ રહેતો હતો વૈશાખી 6 માં, મા બાપ વયા ગયા એટલે મારા હૃદયનું બધું પૂરું થયું, એટલે આ પ્રોજેક્ટ ચલાવું છું. બરાબર, અને એમાં સફળતા ખૂબ મળી છે, ગામો ગામે જાઉં છું. નથી તમને એવું કઈ યાદ ખરું કે દાખલા તરીકે કોઈએ મા બાપ નું પૂજન વર્ષો પહેલા કર્યું હોય, પછી તમને પાછા યાદ કર્યા હોય કે મધુસૂદનભાઈ આ વર્ષે મારે આમ કરી આવું આયોજન કરવું, અથવા એમના કોઈ મિત્ર ને કે એમના પરિવારજનોમાં કોઈ તમને આમંત્રણ કોઈ એવું ખરું કઈ ધ્યાન? મને એક સ્કૂલ માંથી બેને બોલાવ્યો હતો, કઈ સ્કૂલ નું નામ ભૂલી ગયો હું, એની ઘરે મને દિવાળી પર બોલાવ્યો હતો, આઈપી મિશન ને પછી કહેવાય ભૂલી ગયો, એટલે એ સ્કૂલ માંથી મને એની ઘરે બોલાવ્યો હતો, અને ઘરે પૂજન કરાવ્યું સ્પેશિયલ દિવાળી ઉપર, અને મને એને ખુબ બક્ષીસ, એટલે એને મને મારું સન્માન કરી મને પૈસા નું કવર આપ્યું, મેં સ્વીકાર્યું, બાળકો માટે આનો ઉપયોગ કરો એવાય કરા, એટલે જે યાદ કરે હજી. એટલે મને બધા મા બાપ ના પ્રોગ્રામ તરીકે જ ઓળખે, અને મને કોઈ લોહાણા દીકરો કહેતા નથી, શ્રીજી કઈ બોલાવે એમ, હું એક જ્યોતિષી છું, સીતારામ જ્યોતિષ કાર્યાલય, અને એમાં પણ મને અનેકો ના કામ મળ્યા, અનેક લોકો મારી પરીક્ષા લેવાય આવી ગયા છે, અને હનુમાનજી ની કૃપાથી મને સફળતા મળી છે. મને જોવામાં આવે એ કહું, વિશ્વાસ તમારો, શ્રદ્ધા હોવી જોઈએ, ગેરંટી નહીં પણ કામ થાય,
બાકી જીવન કર્મ ને આધીન છે, કર્મ ને આધીન. તમે ખરાબ કર્મ કરો તો ગ્રહો કઈ ના કરે, પણ ભક્તિ ને મા બાપ ના આશીર્વાદ હોય ને તો જીવન ની રેખા પરિવર્તન ચોક્કસ 100% એમાં તાકાત છે. વાહ મધુસૂદનભાઈ, આપને એ પણ યાદ અપાવી દઉં કે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન વર્ષોથી જીવદયાને લગતું કામ કરી રહ્યા છે, અને આપણે ત્યાં એક મને જ્યોતિષમાં થોડુંક શ્રદ્ધા એટલા માટે કે જ્યોતિષમાં આપણે જ્યારે કાંઈ પણ એમની જે બતાવીએ કે કુંડલી બતાવીએ કે હાથ બતાવીએ એમાં એક સરસ વ્યવસ્થા છે. તમને એમ કહેવામાં આવે કે તમે એક મહિના સુધી ગાયને રોટી નાખજો કે શ્વાન ને જમાડો, એવું કહીએ તો આ જે ભાવના છે ને એના કારણે મને જ્યોતિષ ઉપર વધારે માન છે. રાઈટ, કે કારણ કે અંતે તો જીવ દયા જ કરવાની છે. રાઈટ, શ્વાન ને રોટલી નાખવાની, ગાયને આપવાની, ગાયનું કરવું. હા, એટલે આ જે બધું છે ને એ ખરેખર આમ જુઓ તો માણસને એક જીવ દયા તરફ પ્રેરે છે. અને મને એ કયો મધુસૂદનભાઈ કે તમે આટલી બધી પ્રવૃત્તિ કરો છો, સ્વાભાવિક છે પરિવારમાં પણ સભ્યોને થોડીક અપેક્ષા હોય કે તમે ઘરે રહ્યો, બરોબર, થોડુંક અહીંયા ટાઈમ ના છે એવું હજી, તો એમાં કઈ રીતે તમે બધું આયોજિત મેનેજ કરો છો? હું જાયલો જલવણી કે મારી અને એમાં મારા પત્નીનું પણ યોગદાન પણ ખરું. શું નામ છે? ભાનુમતીબેન. ભાનુમતીબેન જો તમે સાંભળતા હો, ખાસ આવાજ સાંભળજો. એટલે ભાનુમતીબેન મને સહકાર આપે. રાજકોટની દરેક સ્થળે મેં પ્રોગ્રામ, હવેલી, મંદિર, ખૂબ પ્રોગ્રામ રાજકોટમાં શાળાઓમાં કર્યા, અનેક વાડીઓમાં કર્યા. વાહ, મને સ્થળ મળવું છે, પણ હવે તો બધે વાડીમાં એમાં બહુ પૈસા લીએ છે, એટલે હું મારી શક્તિ પ્રમાણે દઈ શકું, પણ જો મને કોઈ સ્થળ આપે ને તો દર મહિને હું પ્રોગ્રામ કર્યા જ રાખું, મને કોઈક જગ્યા આપે, નિઃશુલ્ક જગ્યા. કારણ કે હું અત્યારે આમ કઈ કમાતો નથી, જ્યોતિષ કામ કરું, પણ એ મારે સારા કાર્યમાં ઉપયોગ કરું, એટલે મને જો કોઈ સ્થળ આપે ને કે ભાઈ દર મહિને તું આટલું કામ કરજે, તો છાપામાં પ્રેસ કરવાનું થઈને માણસો ભેગા કરતું, સંતોને બોલાવું, અને એ સ્થળ થી એનું જીવન ધન્ય, એને પુણ્ય અનેક ગણું મળે, કરવા જેવું કામ, પણ કોઈ એવો ભક્ત મળે તો બાકી મારે કઈ આવડે નહી, ત્યાં બધા રાજી થાય દ્વારકામાં, ન્યાય ગીત ગાવ, જે ગીત ગાવ વાંધો નો હોય તો બે લાઈન ખાલી ગાવ, નૈયા પાર ઉતારો રે પ્રભુજી મેરી, નૈયા પાર ઉતારો રે જ્યાં પ્રેમ નહી ત્યાં દિલ કેમ ખોલું, આ તારું આ મારું જૂટાનું ઠેકાણું રે, કાયાને માટીમાં મળવાનું, ઉગેલ સૂરજને તો હાથ મવાનું રે, એ ધન દોલત તો હાથ નો મેલ, આજે આવીને કાલે જાય, ખબર હતી કે મારા ભોળાનાથ ને કે પીપળ દી છે ઓઢવાનું રે, નૈયા પાર ઉતારો રે પ્રભુજી મેરી, નૈયા પાર ઉતારો રે. વાહ, તમે બે લીટી કીધી પણ મેં કઈ નઈ, બહુ જ સરસ આપનો ભાવ છે. અને આજે તમે કરુણા ટોક્સમાં અમારી સાથે જોડાયા, ખૂબ જ સરસ મજાની વાત કરી, અને ખાસ કરીને જે મા બાપના ચરણોનું પૂજન એ આજના સમયમાં ખૂબ જરૂરી છે, એમના આશીર્વાદ લેવા જરૂરી છે, અને આપ એ વર્ષોથી કામ કરી રહ્યા છો, ખૂબ જ આપને એમના આશીર્વાદ એમના પણ મળે, તો દરેક સંતોના પણ આશીર્વાદ આપની સાથે છે, ખાસ કરીને હનુમાનજી મહારાજ પર આપને પરમ શ્રદ્ધા છે. તો કરુણા ટોક સાથે જોડાય અને ખૂબ સરસ વાતો કરી, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.